राजकोट सिविल हॉस्पिटल में कोविड वार्ड में काम करता अटेंडेंट की हड़ताल हजू पर यथावत। सतत बीजा दिवसे पर हड़ताल चालू राखी 50 अटेंडेंट चौधरी हाईस्कूल ग्राउंड में हड़ताल पर उतरिया। आ तमाम नी कॉन्ट्रैक्ट प्रमाण भर्ती करवामां आवी त्यारे एसआई सहित अधिकारी समझावाना प्रयास एजेंसी मार्फते आउटसोर्स काम करता अटेंडेंट नो आक्षेप छे कि तेमनो पगार समयसर नथी थतो अने पूरतो पगार आपवामां नथी आवतो। अटेंडेंट की हड़ताल हजू पर यथावत है। समस्या ने पूरतो पगार न अपाता तेमणे पोतानो रोष व्यक्त कर्यो छे। कोविड वार्ड में काम करता अटेंडेंट की हड़ताल हजू पण यथावत है। सतत बीजा दिवसे पण तेमणे हड़ताल चालू राखी चौधरी हाईस्कूल ग्राउंड में तेओ हड़ताल पर उतरिया छे। पोलीसे तेमणे समझावाना पण प्रयास कर्या समयसर ने पूरतो पगार न आपता होवानो पण तेमणे आरोप लगाव्यो छे एजेंसी अने सरकार पर। राजकोट सिविल हॉस्पिटल नी अंदर कोविड नी अंदर फरज बजावता जे तमाम जे कर्मचारी छे तेमा एटेंडेंस छे तेओ छेला बे दिवस थी हड़ताल छे ते करी रह्या छे। डॉक्टरो ए हड़ताल करी अने त्यार बाद नर्सिंग स्टाफे पण हड़ताल करी हती। विविध प्रश्नो छे तेमनो उकेल लावामां तंत्र निष्फळ निवडतु होय ते प्रकारनी स्थिति छे ते जोवा मळी रही छे। पगार वधारानी मांग छे साथे जे महिला कर्मचारीओ छे तेमने पण કનડગત કરવામાં આવતું હોવાનો આરોપ છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક યુવાનો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું રજૂઆત છે અને ખાસ કરીને સેના માટે હડતાલ બે દિવસથી કરવામાં આવી રહી? પહેલો મુદ્દો અમારો લેડીઝ જોડે ગેરવર્તનનો છે કે જે લેડીઝ અહીંયા કામ કરવા આવે છે એની સાથે ગેરવર્તન થાય છે કે એમનું માસ ઉતારવાની લેવા પૂછવામાં આવે છે કે તમે આ તે બરાબર છે અને બીજી વાત એ કે એ લોકોને સૂતા હોય કે આરામ કરતા હોય બરાબર છે ઝોલું આવી ગયું હોય છતાં બરાબર એ લોકોને પાટા મારીને ઉઠાડવામાં આવે છે એ રીતનું વર્તન છે અને લેડીઝ જોડે નંબર માગવામાં આવે છે બરાબર છે એ લોકો આજે મજબૂરીમાં બીજે ક્યાંય કામ ન મળતા અને કોવિડમાં રિસ્ક લઈને કામ કરવા આવતા હોય છે બરાબર એ લોકો સાથે આવી રીતના વર્તન કરે છે અને અવારનવાર ફરિયાદ કરવા છતાં કાંઈ ઉપરથી એક્શન લેવામાં નથી આવતા। 25 દિવસ પહેલાંની વાત છે કે છેતરીનો કેસ આયા સિવિલમાં હતો નવી બિલ્ડિંગમાં અમે લોકોએ કમ્પ્લેન કરી પ્રનગર પોલીસ ચોકીએ લઈ ગયા ત્યાંથી કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો બરાબર છે એના 10 દિવસ પછી જ આ નવી જ બિલ્ડિંગમાં રેપનો કેસ આવ્યો હતો। શું કહેશો, ખાસ કરીને મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન થાય છે, અન્ય એટેન્ડન્સો છે તેમની સાથે શું વર્તન થાય છે અને શું માંગ છે? ખાસ બધાની જ માંગ છે કે લેડીઝ જોડે ગેરવર્તન થાય છે બરાબર, એ લોકોની એવી ઓથોરિટી નથી કે માસ્ક નીચું કરીને તમારા મોઢા દેખાડો, નંબર આપો કે સાઈડમાં ચાલો કે તમે શું કરી રહ્યા છો, કદાચ જોલું આવી જાય બરાબર, બધા માણસ જ છે તો પાટા મારી તો ન ઝઘડાય ને। શું કહેશો, તમારી શું માંગ છે? સર અમારી એ માંગ છે કે અમારે લોકોની જે સેલેરી થાય છે બરાબર, તો સેલેરી થાય તો ટાઈમ પર તમે કેમ નથી કરતા બરાબર છે? ગઈકાલે સર અમે ઉપરથી કોવિડ વોર્ડમાંથી ઉતરી ગયા 45 જણા, ત્યારે તમે સવારના પોરમાં 5 વાગ્યામાં બધાની સેલેરી કરી દીધી, તો અત્યારે લગીને સેલેરી કરવામાં તમને પ્રોબ્લેમ શું હતો? એ લોકો એમ કહેતા હતા કે તમારા બેંક સ્ટેટમેન્ટ નહોતા બરાબર છે, તો કાલે સવારમાં 5 વાગ્યામાં બધાના બેંક સ્ટેટમેન્ટ આવી ગયા છે। પ્લસ બીજી વસ્તુ છે કે આ લેડીઝ આરે જે રીતના મિસબિહેવિયર કરે છે બરાબર, કોવિડ વોર્ડની અંદર ક્યાં અધિકારીને એ સત્તા છે કે કોવિડ વોર્ડની અંદર ગર્લ્સને એમ કહે કે તમે તમારું માસ્ક નીચે કરો? પ્લસ ગર્લ્સ સૂતા છે બરોબર છે, તો એને પાટું મારીને તમે જગાડો બરોબર છે, એ ક્યાં પ્રકારનો બિહેવિયર છે બરોબર? કાલે સવારમાં 6 વાગ્યામાં અમારી સેલેરી કરી બરોબર, તો તમે ટાઈમ પર કેમ નથી કરી શકતા? અમારા એ બે ઇસ્યુ છે, એક સેલેરીનો અને એક આ મિસ બિહેવિયરનો। ખાસ કરીને મહિલા કર્મચારીઓ છે તેમને સાથે ગેરવર્તન થતું હોવાને આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યો છે। શું કહેશો બેન, કઈ રીતના કોવિડની અંદર ડ્યુટી કરતા હો છો ત્યારે કઈ રીતની જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને હવે શું માંગ છે તમારી? કોવિડમાં છે ને ત્યાં અમારા એસઆઈ છે ને એમને આવવા દેવામાં નથી આવતા ચેકિંગમાં, પ્લસ અમારી પાસે મોબાઈલ હોતો નથી, તમે કોને જાણ કરીએ, નીચે ઉતરવા દેતા નથી કે અમે જાણ કરી શકીએ, અને પ્લસ ત્યાં આવીને અમને એમ કહે છે કે તમારું માસ્ક ઉતારો, કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિઓને આવીને અમને કહી નથી શકતા કે કોવિડની હોસ્પિટલમાં તમે માસ્ક ઉતારો દ્વારા એવું કહેવામાં આવે છે કે માસ્ક ઉતારો કોણ વ્યક્તિ છે? કોવિડના એસઆઈ હોય છે ને એ, અમારા એસઆઈ અમને કાંઈ નથી પ્રોબ્લેમ, એનાથી અમને કાંઈ પ્રોબ્લેમ, એસઆઈ ન્યાના જે છે ને એ લોકો અમને આ રીતે વર્તન કરે છે, સુઈ ગયા હોય તો પાટું મારીને અમને ઉઠાડે છે, એ રીતે વર્તન નથી કરાતું લેડીઝ સાથે। અંદર દર્દીઓ સાથે કેવું વર્તન થાય છે? દર્દીઓ સાથે તો સારું જ વર્તન થાય છે, કેમ કે ત્યાં એસઆઈ નથી, ત્યાં અમે જોઈએ છીએ, અમે તો વ્યવસ્થિત વર્તન કરી છીએ તો જ અમને આટલી માંગ હોય ને। આપની શું માંગ છે ખાસ મહિલા કર્મચારી તરીકે, અંદર કઈ રીતની સ્થિતિ છે ત્યાં? અંદર અમે પેશન્ટને કઈ વાંધો નથી, પણ અમારી ઉપર જે થઈ રહ્યું છે ને અમે એના માટે અમે ઊભા છીએ કે એ લોકો એક તો એ રીતના કહે કે અમારા એસઆઈ ત્યાં અલાઉડ નથી, હવે અમને કાંઈ પ્રોબ્લેમ હોય તો અમે કેને કહેવા જઈએ, એ લોકો અમારા એસઆઈને અલાઉડ એટલે નથી કરતા કારણ કે એ લોકોને અમારી સાથે છેડતી કરવી છે,
અને કરે છે અને ઈ કેટલી લેડીઝ વાળા કરે છે પણ ઘણી લેડીઝ તો સામે નથી આવતી કે કેમ કે ન્યૂઝ ઉપર આવે એટલે એનું નામ ખરાબ થાય એટલા માટે ઈ સામે નથી આવતી અને પછી એને નોકરી ઉપરથી ઉતારી દે એટલે ઈ સામે નથી આવતી પણ અમારાથી સહન નથી થાતું અને અમે એટલે જ અહીંયા ઊભા છીએ એટલે કે જે સિવિલ હોસ્પિટલની અંદર એટેન્ડન્સ તરીકે જે નોકરી કરે છે તેવી મહિલાઓ છે તેમની સાથે છેડતી થતી હોવાના આરોપ છે તે સિવિલ હોસ્પિટલ તંત્ર પર લગાવવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, જી મીડિયા, રાજકોટ.